હવે આપણે સમજવો છે કોણીય પ્રવેગ. કોઈ દ્રઢ પદાર્થ છે, શાક ગતિ કરતા કણના વેગના ફેરફારને સમય દરને કોણીય પ્રવેગ કહેવાય. કોણીય પ્રવેગને આલ્ફાથી દર્શાવાય. શેનાથી દર્શાવાય? આલ્ફા. આલ્ફા એટલે સરેરાશ કોણીય પ્રવેગ, ડેલ્ટા ઓમેગા, અહીંયા કોણીય વેગ આવે, અપોન ડેલ્ટા ટી. તત્કાલ કોણીય પ્રવેગ, બોલો તો તત્કાલ કોણીય પ્રવેગ. હવે તો આવડી જવું જોઈએ, બેઠું નથી રહેવાનું. હાલો બોલો, શું કરવાનું હવે? હા, ડી ઓમેગા અપોન ડીટી કરી નાખવાનું. આ થઈ ગયું તત્કાલ કોણીય પ્રવેગ. ચાલો હવે આપણે આવી ગયા આ સરેરાશ. આ તત્કાલ કોણીય પ્રવેગની વ્યાખ્યા થઈ ગઈ. એકમ, બધાના એકમ પેલા તો શીખવાડી દઉં. આની પેલા આપણે ભણ્યા હતા ને એ ટોપિકમાં જ આપણે થોડુંક એકમ લખ્યા નથી, લખી નાખે એટલે એ ખબર પડી જાય તમને. જો અહીંયા ભણ્યા હતા કોણીય વેગ, કોણીય સ્થળાંતરના છેદમાં સમય, એટલે એનો એકમ શું થાય? કોણીય વેગનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. સ્થળાંતર રેડિયનમાં મપાય, સમય સેકન્ડમાં, એટલે કોણીય વેગનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ, અથવા રેડિયન સેકન્ડ માઇનસ વન. હવે અહીંયા જો અહીંયા કોણીય વેગનો એકમ શું થાય? રેડિયન પ્રતિ સેકન્ડ. સેકન્ડ, બીજી વખત સેકન્ડ આ સમયનો, તો આનો એકમ શું થશે? હા, રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આવો એનો એકમ થશે. પછી આપણે આવી ગયા કે આને હજી આપણે સાદું રૂપ આપવું હોય તો આપીએ. કોણીય વેગ એટલે શું થાય? જોવો તો કોણીય વેગ એટલે અહીંયા શીખવાડ્યું હતું. હા, તો આપણે આવું લખ્યું, આલ્ફા બરાબર ડી બાય ડીટી ઓફ ઓમેગા. ઓમેગાની જગ્યાએ હું શું લખી શકું? ડી થીટા બાય ડીટી. એટલે આ બે વખત વિકલન થયું. કોનું બે વખત વિકલન કરો તો એ કોણીય પ્રવેગ મળી જાય? સ્ક્વેર એટલે બે વખત વિકલન. જો અહીંયા ડીટી હોલ સ્ક્વેર નો લખાય, ડી ટી સ્ક્વેર જ લખાય ખાલી. આનો અર્થ થાય બે વખત વિકલન. કોનું બે વખત વિકલન? થીટાનું. તો આપણને શું મળે? કોણીય પ્રવેગ. કોણીય વેગનું એક વખત વિકલન કરી તો એ શું મળે આપણને? કોણીય પ્રવેગ મળી જાય. તો આ હતું કોણીય પ્રવેગ. કોણીય વેગ આવડતો હોય ને એટલે કોણીય પ્રવેગ આવડી જાય. હવે શું છે, કઈ રાશિ છે ભણવાની? ટોર્ક અને કણનું કોણીય વેગમાન. ટોર્ક રાશિ છે ને એ ભણવીને એટલે સમજવી જ પડશે એક્ઝેક્ટલી. એમાં કઈ યાદ રાખવા જેવી નથી, નહીં આવડે ટોર્ક. જોજો, ટોર્ક એટલે કોઈ પણ પદાર્થ હોય. આ એક પદાર્થ આપણે લીધો, પદાર્થને લઈ લે. પર વેઇટ ક્યાં ગયું? પેપર વેઇટ ત્યાં પડ્યું જ છું. આ એક પદાર્થ છે, આપણે સમજવું છે ટોર્ક. હવે શું સમજવું છે ભાઈ? ટોર્ક ને બીજું કહેવાય બળની ચાપ માત્રા. ટોર્ક અથવા બળની માત્રા, એન્ગ્યુલર મોમેન્ટમ કહેવાય. બળની ચાપ માત્રા એટલે એન્ગ્યુલર મોમેન્ટમ.
જોઈ કોણીય વેગમાન એટલે એન્ગ્યુલર મોમેન્ટમ થાય, ફોર્સ મોમેન્ટમ. આપણે ખાલી ટોર્ક લખી તો હાલ છે, ટોર્ક છે અથવા બળની ચાક માત્રા, આટલું આપણે સમજવું છે. કોઈ પદાર્થ હોય ને એની રેખીય ગતિ સમજવી હોય ને એટલે ખાલી બળ મહત્વનું થાય. હું આ પદાર્થને આમ બળ લગાડું છું એટલે એ આ ગતિ કરે છે. આમ આ બળનું મૂલ્ય 5 ન્યૂટન છે એટલે આપણે એનું વેગ ગોતી શકી, પ્રવેગ ગોતી શકી, આપણને સ્થળાંતર ખબર પડે એટલે વેગ ખબર પડી જાય, અથવા સમયગાળો ખબર હોય તો આપણે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી કરી તો બળનું મૂલ્ય ખબર પડી જાય. તો બળથી આ વસ્તુ સમજી શકાય, આની રેખીય ગતિનો ખ્યાલ છે, અહીંયા ગયો અહીંયા ગયો આમ બધું સમજી શકાય. પણ જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય, કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે આમ ફરે છે, આ ધરી કેવી રહેશે? ધરીનું સ્થાન બદલશે કે નહીં બદલે? નહીં બદલે. પદાર્થનું કોણીય સ્થળાંતર થાય છે. હવે એમાં આપણે જેવું કામ રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે, રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે ને, રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે, તેવો જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે? તેવો જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે? ટોર્ક. એટલે એનો અર્થ એવો કે ટોર્ક એ એક પ્રકારનું શું છે? કેવી રાશિ છે? બળ જેવી જ રાશિ છે. રેખીય ગતિમાં બળ રાશિ જેમ હતી એમ ચાક ગતિમાં કઈ લેવી પડશે? ટોર્ક. એનો અર્થ એવો નથી રેખીય ગતિમાં બળ ન હોય, પણ એને આપણે હવે સમજી છીએ. જો આ એક પદાર્થ છે, આ એક પદાર્થ છે, આની ઉપર હું બળ લગાડું છું. અહીંયાથી આ પકડું મેં, આને બળ મેં લગાડ્યું, સમજો, આને બળ મેં આમ લગાડ્યું છે આમ, એટલે આ પદાર્થ શું થયો? આમાં શું ઉત્પન્ન થયું? ચાક ગતિ, રોટેશન થયું કે ન થયું? રોટેશન થયું આવી રીતે, અહીંથી આમ બળ લગાડ્યું. હવે જોજો આ બળ છે એ હું બીજી રીતે લગાડું છું. આ 2 ન્યૂટન નું બળ જ છે ફિક્સ, આ 2 ન્યૂટન નું જ બળ છે. આ બળ આમ લગાડું તો શું થાય? 2 ન્યૂટન નું, પણ એક્ઝેક્ટ આમ લગાડું તો શું થાય? આ 2 ન્યૂટન નું લગાડ્યું, હાલો, તો શું થયું? ચાક ગતિ ન થાય. હવે આ 2 ન્યૂટન નું બળ મેં આમ લગાડ્યું આમ, તો શું થયું? એક્ઝેક્ટ આમ લગાડ્યું. તો એનો અર્થ એવો થયો કે આ અક્ષને જે લંબ બળ લાગે, આમ જે બળ લાગે, આમ બળ લાગે છે, એ કાંઈ ચાક ગતિમાં ભાગ ભજવતું નથી, આમ લાગે છે. કયું બળ ચાક ગતિમાં કામ આવતું હશે? કયું બળ કામ આવે છે? તો કે આ ઘટક તો કામ આવતો નથી, આની અસર કેવી થઈ ગઈ છે? આની અસર કેવી થઈ ગઈ છે? હે, શૂન્ય થઈ જાય. આની અસર શૂન્ય થઈ જાય, આની અસર પૂરેપૂરી મળે. તો કોઈ પણ બળ લાગતું હોય, દરવાજો છે, દરવાજો, દરવાજોનો આ હેન્ડલ છે, અહીંયા સમજી લો, હું આમ બળ લગાડું તો શું થાય? આમ, અથવા આમ લગાડું શું થાય? કઈ ન થાય. હવે આ હેન્ડલ ને હું આમ બળ લગાડું એટલે આ દરવાજો ગતિ કરશે,
હવે એટલું જ બળ, એ જ દરવાજો, હેન્ડલ મેં અહીંયા રાખ્યો, એટલું જ બળ લગાડું છું, આમ લગાડું છું આ દિશામાં, આમ સીધું, તો શું થાય? જો આ બળ અહીંયા લગાડતો તો એટલું જ બળ હું અહીંયા લગાડું છું, એટલું જ અહીંયા લગાડું તો શું થાય છે? ચાક ગતિ થાય છે, પણ કેવી થાય છે? ઓછી થાય, કારણ કે આ બળ છે એ કેટલા લંબ અંતરે લાગે છે ને એ એક તો મહત્વનું, બીજું બળ છે એ કેટલા એંગલે લાગ્યું. જો બળ આમ જ લાગ્યું હોત તો, આમ જ લાગ્યું હોત તો, હા તો એનો અસર ન થાય. એટલે આપણે ટોર્ક રાશિને સમજવી છે કે ભાઈ આ આર છે, આર નો સમાંતર ઘટક હોય, આર નો સમાંતર ઘટક, આ આર આપણે આમ લંબ અંતર ગણ્યું, આ આર લંબ અંતર છે અને આ સમાંતર છે, સમાંતર ઘટક તો કાંઈ અસર કરતો જ નથી, આ બે વચ્ચે આ બળની અસર કાંઈ થાય જ નહીં, ખાલી આ લંબ ઘટક હોય ને એમાં કેટલે આમ બળ લાગે છે ને એ જ અસર કરે, આને જે લંબ બળ લાગે ને એ જ અસર કરે, આર લંબ અંતર, આર લંબ અંતર, આ પદાર્થમાં આ થઈ ગયું આર લંબ અંતર, આ આપણું એક પદાર્થ થઈ ગયો, આ એક પદાર્થ થઈ ગયો, એક વસ્તુ કે આ આર લંબ ઘટક થયો, આ ભ્રમણ અક્ષ થઈ ગઈ, જો આવું થયું, આ ભ્રમણ અક્ષ થઈ ગઈ, આ શું થઈ ગયું? આ કેવું અંતર થયું? આ દરવાજાનું આ કેવું અંતર થયું? અહીંથી આ લંબ અંતર, આ આર લંબ થયું, આર લંબ, ઓકે. હવે આ થઈ ગઈ આર સમાંતર, આ અંતર ગણો આર સમાંતર થાય, અહીંયાથી આર લંબ અંતર, તો અહીંયા બળ લગાડ્યું મેં, અહીંયા બળ લગાડ્યું એફ, આર લંબ ને એફ અહીંયા લગાડ્યું, અહીંયા એફ લગાડ્યું, અહીંયા એફ લગાડ્યું, તો કયા બે હરખા જ મૂલ્ય ના હોય તો કયું બળ વધારે અસર કરે? જમણી બાજુનું, વેરી ગુડ, તો આ વધારે ફરે, એટલે કે જે ચાક માત્રા ઉત્પન્ન કરે છે એ ચાક માત્રા ની જે કિંમત છે એને આપણે ટોર્ક કહીએ છીએ, ટોર્ક છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે, આર લંબ અંતર ગુણ્યા એફ, અને ટોર્ક કહેવાય, કેટલું ઉત્પન્ન થાય છે એ આની ઉપર આધાર રાખે, બળના મૂલ્ય ઉપર અને બીજો આર ના લંબ અંતર ઉપર, અથવા આર ક્રોસ એફ ઉપર આધાર રાખે, ટોર્ક ટી એટલે છે આર ક્રોસ એફ, આર ક્રોસ એફ એટલે શું? ચાલો આ આર થઈ ગયું, આ એફ થઈ ગયું, આપણે એફ આમ લગાડી છે, આ આર લંબ છે ઘટક, અહીંયા એફ છે, આમ છે, આમ છે એફ, આર ક્રોસ એફ, તો ક્યાં આવશે આર ક્રોસ એફ? કઈ તરફ આવે? ઉપરની તરફ આવશે, ટેલ ટેલ ભેગા કરવાનો, આનો ટેલ પૂંછડી, આ બળ આપણું એફ, એની ટેલ, પછી જ આમ દિશા જાણી શકાય, આર ક્રોસ એફ ઉપર તરફ આવે, આ ટોર્ક આમ જનરેટ થાય, આર ક્રોસ એફ એટલે, હવે આર ક્રોસ એફ એટલે હું આમ લખી દઉં, આર એફ સાઈન થીટા, શું થાય? ક્રોસ નો લખો એ શું લખી દઉં? આર એફ સાઈન થીટા, તો આર એફ સાઈન થીટા,
હવે બીજી રીતે સમજી તોય હાવ હેલું થઈ જાય. જોજો અહીંયા મેં કોઈ પણ બળ લગાડ્યું, આની ઉપર મેં આમ બળ લગાડ્યું, આમ ત્રાસું, તો આ બળ ના બે લંબ ઘટક થાય, એક આ ગ્રીન કલરનો અને એક આ રેડ, આ છે બ્લેક કલરનો. આના બે લંબ ઘટક મેં લીધા બળના, આ બળના બે ઘટક થયા, બળ મેં આમ લગાડ્યું. તો કયો ઘટક ચાક ગતિ ઉત્પન્ન કરશે ને કયો ઘટક કાંઈ અસર નહીં કરે? મેં આમ ત્રાસુ બળ લગાડ્યું હોય, હે, વેરી ગુડ. તો આના બે ઘટક છે, આર કોસ થીટા છે ને આર સાઈન, સોરી એફ કોસ થીટા છે ને આ એફ સાઈન થીટા છે. તો કયો ઘટક જવાબદાર છે ચાક ગતિ માટે? વેરી ગુડ. કોઈ પણ બળ કઈ એવું જરૂરી થોડું કે તમામ સીધું જ બળ લગાડો હોય તો ગમે એ એંગલે લાગતું હોય. તો એફ ના બે ઘટક છે કયા કયા? આ બળ લાગે છે એના એફ કોસ થીટા અને અહીંયા બે બળ, આમ બે ઘટક લાગ્યા, એક આમ છે આમ આમ અંદર જાય છે, એક આમ જાય છે. તો આ એફ કોસ થીટા છે અને આ છે એફ સાઈન થીટા. વેરી ગુડ. તો ચાક માત્રા ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોણ થયું ઈ મને કયો? ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ઘટક છે એફ સાઈન થીટા. અને કોના ઉપર બીજો આધાર રાખે છે? આર ઉપર. આ એના સ્થાન ઉપર લાગે, કઈ જગ્યાએ અક્ષ થી કેટલા અંતરે લાગ્યું છે ઈ બળ, એના ઉપર આધાર રાખે. એટલે કે આર એફ સાઈન થીટા ને શું કહેવામાં આવે છે? આર એફ સાઈન થીટા ને શું કહીએ છીએ આપણે? ટોર્ક. આર ક્રોસ એફ, અથવા સાઈન થીટા ન લખવું હોય આપણે તો શું લખવાનું? ક્રોસ લખવાનું. ક્રોસ નથી લખવું તો શું લખવાનું? સાઈન થીટા લખવાનું. ટોર્ક ટી નું મૂલ્ય હોય એ કયા કયા કેસમાં ઝીરો હોય? તો કે જ્યારે લંબ અંતર શૂન્ય હોય, આર ઇક્વલ ટુ ઝીરો હોય તો ટોર્ક કેવું થાય? બળ શૂન્ય હોય તો ટોર્ક કેવું થાય? એફ ઇક્વલ ટુ ઝીરો હોય તો ટોર્ક કેવું થાય? ઝીરો. બે વચ્ચે ખૂણો 180 નો હોય તો શું થાય? ઝીરો ખૂણો હોય કે 180 નો હોય, આર અને એફ વચ્ચે, આર એફ અને આ બળ વચ્ચે, આર આર છે આપણું, આ થઈ ગયું આર, આ સ્કેલ આર થઈ ગયું, એફ આમ લઈ ગયું, એટલે આર અને એફ વચ્ચે ખૂણો ઝીરો થયો. આર અને એફ વચ્ચે કા 180 હોય, 180 એટલે આમ લઈ ગયું બળ, તો શું થાય? તો થીટા ઇક્વલ ટુ ઝીરો અથવા 180 હોય તો ટોર્ક શું થાય? ઝીરો. અહીંયા મૂકી દો ને આર એફ સાઈન ઝીરો, સાઈન ઝીરો એટલે ઝીરો, સાઈન 180 એટલે ઝીરો. ચાલો, ટોર્કનું આ સૂત્ર થયું, ટોર્કની આ વ્યાખ્યા થઈ, પણ એને સમજવું જ મહત્વનું છે, બાકી તો હા વહેલું છે. ટોર્ક ટી એટલે આપણે શું લખીશું? આર એફ આર ક્રોસ એફ અથવા આર એફ સાઈન થીટા. ટોર્ક ટી નું પરિમાણ, ટોર્ક ટી નો એકમ, એકમ તો હાવ હેલો, ટોર્ક ટી નો એકમ, ટોર્ક ટી ઇક્વલ ટુ આર એફ સાઈન થીટા. આર એટલે મીટર, એમ એટલે ન્યૂટન, એટલે આને આપણે શું એકમ લખી છે?
ન્યૂટન મીટર. બળ ટોર્ક નો એસઆઈ એકમ શું? ન્યૂટન મીટર. પરિમાણિક સૂત્ર શું? પારિમાણિક સૂત્ર શું ટોર્ક? ન્યૂટન એટલે બળ, એમ એટલે એલ. બળ નું પારિમાણિક સૂત્ર શું? એમ વન. બોલો, બળ નું પારિમાણિક સૂત્ર એલ વન ટી માઇનસ ટુ. આ એલ વન. તો ટોર્ક નું પારિમાણિક સૂત્ર શું થાય? ટોર્ક નું પારિમાણિક સૂત્ર શું થશે? હા, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ. તો આટલી બાબતો ટોર્કમાં આવડવી જોઈએ. આવડી જાય. જો એક પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. હા હા, બોલ ભાઈ, બોલ. તો શું કેતો તો? લખાઈ ગયું. તો ટૂંકમાં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે. કોણીય વેગમાન પછી આપણે ભણવાનું છે. કોણીય વેગમાન